ભોજનારી લાઈન સ્મોલમાંથી કર્મચારી માલ અને રોકડ થઈ 10 લાખની મત્તા લઈ ગાયબ. ભુજના મુંદ્રા રોડ પર આવેલા રિલાયન્સ મોલમાં કામ કરતો કર્મચારી મોલમાંથી માલ તેમજ રોકડની કુલ મળીને ₹10,13,359ની ઉઠાંતરી કરીને છૂ થઈ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે મૂળ રાજકોટના હાલ એસેન્ટ હોટલ લાલ ટેકરી ખાતે રહેતા શેખર રાજકુમાર બસે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભાનુશાલીનગરના ઓધવકૃપા ખાતે રહેતા દર્શન ખેંગારભાઈ પરમાર નામનો યુવક રિલાયન્સ મોલમાં નોકરી કરતો હતો. આરોપી દર્શને નોકરી દરમિયાન ટુકડે ટુકડે વિવિધ કોસ્મેટિક વસ્તુઓ તેમજ અનાજ કરિયાણાની ચોરી કરી અને દુકાનમાં વેચાણ કરી દીધું હતું. આ બધો માલ ₹6,54,850નો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આ વસ્તુઓ ઉપરાંત પણ દર્શન તારીખ 4/7/2019ના આખા દિવસનો મોલ વકરો ₹3,36,809 તેમજ એકાઉન્ટના ખર્ચ પેટે આપવામાં આવેલા ₹21,000 ચાઉં કરી ગયો હોવાનું પણ ફરિયાદમાં લખાવાયું છે. આમ દર્શન માલ તેમજ રોકડની કુલ મળીને ₹10,13,359ની ચોરી કરીને નાસી છૂટ્યાની ફરિયાદ લખાવાઈ છે. આ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ આદરી છે. આવા મોટા મોલ તેમજ સુપરમાર્કેટ ઉપરાંત હવે તો નાની નાની કરિયાણાની દુકાનોમાં પણ સીસીટીવી કેમેરા રાખીને ખરીદી કરવાના બહાને આવતા ઉઠાવગીરીઓ કેમેરામાં કેદ થતા જ ઝડપાઈ જતા હોય છે, ત્યારે આ કર્મચારી કઈ રીતે કાળા કરી ગયો તે પણ તપાસનો વિષય છે. આ મોલના કર્મચારીઓ છૂટા પૈસા આપવાને બદલે જે ચોકલેટ આપે છે તે પણ ગ્રાહકોને ચોકલેટ આપવા જેવી જ વાત હોય તેમ જથ્થાબંધ ભાવે ખરીદેલી અને 70 પૈસામાં પડતી ચોકલેટ સામે 1 રૂપિયો વાળવામાં આવે છે. આ વાત શું સ્થાનિક મેનેજમેન્ટને ખબર નહીં હોય તેવો પ્રશ્ન પણ ગ્રાહકોને થાય છે. આમાં તેની સાથે અન્યોની પણ સામેલગીરી નકારી શકાતી નથી.